नहीं हिलता। संतोना प्रसंग में आवा थी सत्संग थयो, चार भाई हता, हिम राग वस राम रामो, चारे भक्त प्रभु ना प्रमाणो। चारे भाई भक्त बोलो काम थे क्या? घनी बार एक भाई आम जाए, बीजो भाई केम जाए, तो उतारू कर वो मारो करो, आ तो एक ज रंग एक ज राग। घना ने खबर नहीं हो, चार भाई मां थी बे भाई तो साधु थी गए। राघव हतो ने ए संत बन्यो, एनु नाम राघवानंद। अने विश्राम जे संत बनी गयो एनु नाम गदाधरानंद। के भीम राघव वसराम ने राणो, एमां राघव अने वसराम बे साधु थी गया। अने भीमजी भाई अने राणा आ बे भेद रहा, ग्रस्त तरीके रहा, खेती करता था। शास्त्र में लिख्यू छे ब्राह्मण होय एने पण खेती करे तो कोई साथ वांधो नहीं, एना माटे उत्तम ज भणाय। कोई भण्या होय, कोई यज्ञ करावे, कोई पाठशाला चलावे, संस्कृत भणावे, कोई कर्मकांड करे, ये बधो न फावे तो खेती करवानी ब्राह्मण माटे ये उत्तम कहेवाय छे। खेती करता बने भाई एमा तो गाम होय ने त्या बधो होय, गाम मां बधा सत्संगी, धीमे 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 बधा घर मां सत्संग हाथ पड़े, घरो घर घंटड़ियों वागे, जय सदगुरु स्वामी हंभड़ाय, एनु बधा सत्संगी नुं घर कहेवाय। एक दर्जी हतो ने भारे पड़ा सूरी, ए सत्संगी नहीं थयो। आखा गाम ना कपड़ा सीवे पण पोताना काळजर सीवी न हक्यो, पाको कुसंगी। समय आवे ने त्यारे बधाने एक हिसाब आपवो ज पड़े। अंतकाळ आव्यो अने आ दर्जी नो मृत्यु थयो अने लेवा माटे जम आवे, राक्षस जेवा भयंकर आकृति वाला जम आवी अने आ दर्जी ना जीव ने पकड्यो। લઈને નીકળે કામ બાર, અને સામેથી ખેતરમાંથી આ બે ભાઈ આવતા હતા, ભીમ અને રામ ખેતરેથી ચાલ્યા આવતા હતા। એને દેખાણું, ઓહો પેલો દર્જી મળી ગયો અને એના જીવને લઈને જમ જાય છે, જાય જ નહીં, તો પાપ કર્યા, ન ભજન કર્યું, ના ભક્તિ કરી, પછી જમ જ નહીં જાય। ના ના ના, આ રાણો કે છે ચાલે જ નહીં, ગમે તેમ તો આપણા ગામનો છે ને, આપણે કહે છે ને ગામનો જમાય છે, ઘણા કહે છે અમારા ગામનો ભાણો છે, ગામનો ભાણો કે એક ઘરનો ભાણો હોય તો શું થઈ ગયું, અમારા ગામનો ભાણો પહેલા આવો શબ્દો સંભળાતા, અત્યારે તો અગર ભાણાને કોઈ પૂછતો નથી, જે ભાણો આવે તો કે સાહેબ પાણો આવે, આ મહિનો અહીં પડી રહેશે રજાઓમાં। છોકરાને એવો અનુભવ થાય કે આના કર મામાને ઘેર ગયા કરતા મામાને ઘેર ગયા હોય તો આરો થાય। આપણા ગામનો દરજી તો એ આપણા ગામનો ને, અને આપણે બધાએ એની પાસે કપડા સીવડાવ્યા છે, અને એ જમના હાથમાં જાય તો આપણે સત્સંગી છે ને,
ગમે તેમ થાય માટે ચાલો એ જીવને છોડાવી દઈએ। પ્રભુ પ્રતાપ ઉરમાં ધારી ચાલો સહજાનંદ ને સંભારી। સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને ચાલો મહા પડી જઈએ। આ કામ કરંટ હોય તો જ થાય, કેમ હોય તો થાય। કેવા છે આ સત્સંગી તો અમે ખરા, પણ એકાદશી નથી થતી। કરણ તો હોય એમાં હોય, બધામાં ન હોય। સો ઘેટા ભેગા કરો, એક સિંહ બને, ભેગા કરજો નહીં। દરેક ઘેટામાં થોડુંક તો બળ હોય માથું મારવાનું, એમાં સો ઘેટા ભેગા કરો તો સિંહ થાય, નથી થતો ભાઈ। એટલે સિંહની તો વાત જ ને આવી છે। ચાલો સહજાનંદને સંભાળી, જ્યારે વાણીએ જમને પાછા ત્યારે આપણે સત્સંગે સાચા। એને હાંકી કાઢો એ પાપ્યો ને, અને આ દરજી ભાઈને છોડાવો, અને બે જણાએ આગળ જઈને હાકોટો માર્યો, એ નબળા છેતાકાત હાકોટો મારવાની। પેલો જમડા ખરા હોય, એની પાસે પાવર હોય છે, એ કઈ આ જેમ તેમ ન હોય, ચલો ચલો એક બાજુ, અરે એક બાજુ નહીં, હું એક બાજુ થા। આ અમારા ગામનો જીવ છે, નહીં લઈ જવાય। જમલો કોઈ બહુ જબરા અનુભવી હોય છે, કહે જમ છાળ વગર તારો આખા ગામનું નહીં થાય વારું। આખા ગામની લગ ક્યાં કરવા છે, તારું ઘર હાચવીને બેસે છાનો માનો, તારે ઘેર આવીએ ત્યારે કે છે। ત્યારે લોકોએ જોયું કે આ જબડા સાથ નહીં દે, ખેડૂતના હાથમાં શું હોય ખબર છે, મોટે ભાગે તોકો હોય જ, જતા આવતા ખેડૂતના હાથમાં તો લાકડી હોય જ। એમાં રાણો ને ભીમ બે હતા, નહીં માને એમ ને, વાત નો ઘરાક હોય ને એ વાત થી કોઈ દાડો માને જ નહીં, એને ચમત્કાર બતાવવો જ પડે। હાથમાં લાકડી હતી ને થડી લઈને મારી, પછી ભીમ રાણો ભળ ભારી, કૃતાંત દાંત માં ડાંગ મારી, થયો કડાકો। અરે એનો એ દાંત પડે એટલે પેલો દાંત નો ડોક્ટર ધર્મ જ ભાગી જાય, કા એવો કડાકો થાય। થયો કડાકો વસમી વીતી, જમ ભક્ત ને ન શક્યા જીતી, જમ ભક્ત ને જીતી ન શક્યા। પાપીઓને શિક્ષા કરવા માટેની એક શક્તિ યમરાજા, એના જમ આજે સ્વામિનારાયણ ભગવાનના ભક્તને જીતી ન શક્યા। શ્રીજી મહારાજ સ્વયં આ વાત કરે છે, હાથ જોડી દીધા જમે ભગવાનના ભક્તને। ભક્ત તમે સાચા સાચા સ્વામી, અમે જઈએ છીએ હાર પામી, અમે હારી ગયા આ જીવને, તમે સાચા સ્વામી નારાયણ ભગવાન સાચા। ક્યારે બને આ, અંદર કરંટ હોય તો બને, કરંટ જ ન હોય સામે ગોળો ન થતો તો પાવર જ નથી, ક્યાં થતા એ બોડી હલાવે કઈ અજવાળ ઉઠાય, અને અંદર કરંટ જોઈએ। સહજાનંદી સિંહ જિંદગીમાં આપણે જ્યાં ભક્ત છીએ ને, એ ભક્તિનો સત્સંગનો ગર્વ ન જોઈએ પણ ગૌરવ જોઈએ। ગર્વ નુકસાન કરે પણ ગૌરવ ફાયદો કરાવે, હું કોણ છું, કોનો ભક્ત છું। એક બનેલી ઘટના સત્સંગમાં,
आश्रे 80-90 वर्ष पहला की आवाज है, संत परंपरा थी कहवाती आवे छे। कोई सत्संगी ने दीकरी ना लग्न थया, सामा पक्ष में सत्संग नहीं तो गरीबाल बनवो हो परणी ने सासरी गई, एमनो जीवन चालू थयो। स्वामीनारायण भगवान नु भजन कर्या करे, भक्ति कर्या करे पोतानी रीते, कारण के सामा पक्षमां कोई ने क्यांय कलर अडे एवो लाग्यो ज नहीं। घणा जीव पत्थर लेवा होय छे, साव पथराय पत्थर रहेतो पानी मां ऊंडो करीने वास, टांकणे तणखा जरे एने ना लाग्यो पानी नो वास। नदी में जो जो पथरा एवा पड़ा हुआ है पर जरा कांकरो तणखा जरे नाय छे, पानी नो भेदे ने अड़े ने। घणा जीव एवा होय छे। आ बेन भजन कर्या करे पोतानी रीते, स्वामीनारायण भगवान नु स्मरण करे अने भरत ने जवाबदारी निभावे। समय ना वाणा घणा वाई गया, उमर थई, वृद्धावस्था चालू थई, एमां पुरुष मांदो पड्यो, बीमारी जीव लेण निकळी। आ भाई चाकरी करे छे पोताना पति ने, अने एकदम राड पाड़ी एकदम रात्रे શું થયું, શું છે તમને? કોઈ ભયંકર જે આકૃતિ દેખાય છે, ભયંકર રાક્ષસ જેવા છે, હાથમાં હથિયારો છે, તીક્ષ્ણ બીક લાગે છે અને મારી સામે દાંતિયા કરે છે, ઉઠાવો હવે ઉઠાવો। ત્યારે બીજો કે છે, ના હજુ 2 મિનિટની વાર છે, વહેલો ન ઉઠાવાય, એટલે ઊભા છે એ મને બચાવો। આ બેનને ખાતરી થઈ ગઈ, ભજન કર્યું નથી, ભક્તિ કરી નથી, જમ લેવા આવ્યા અને આ મારા પતિનો અંતકાળ આવી ચૂક્યો, અને આ બેન એનો જીવ સહજાનંદી સિંહ હતો। એને મનમાં વિચાર કર્યો, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીને ઘેર હું જન્મી અને આજ સુધી મેં સ્વામિનારાયણ ભગવાનનું ભજન છોડ્યું નથી, આવા વિપરીત સંજોગોમાં મેં ભજન ભક્તિ ચાલુ રાખી અને મારા હાથના ટીપેલા રોટલા કાયમ આણે ખાધા છે, અને એ જીવ મારા દેખતા દેખતા જમપુરીમાં જાય એ કેમ બને? આને કહેવાય ગૌરવ। મેં ભજન કર્યું છે, મેં ભક્તિ કરી છે, સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈ હાથમાં પાણી લીધો, હે મહારાજ તમારા સિવાય ક્યાંય બીજે શ્રદ્ધા અને નિષ્ઠા ન હોય તો આ જીવને જમના હાથથી બચાવજો મારા નાથ, અને પાણી લઈ અને ભાઈના ઉપર નાખ્યો અને પેલો આંખો ખોલી પાછો બોલવા માંડ્યો, એક દાડો તું મને લઈ ગઈ હતી ને જાત્રા કરવા, અને જે સાધુ હતા ને એવા સાધુ દેખાય છે, અને પેલા સાધુ પેલા ભયંકર દેખાતા હતા એ ગયા, ઓ પેલા સાધુ મારી સામે જોઈને હસે છે, મને કહે છે બેટા થાવ બેટા થાવ, ચાલો ચાલો ચાલો, અને દેહ પડી ગયો। એ જીવને કોણ લઈ ગયો? આયુષ્યનો અંત તો હતો જ। આપણી વાત છે સહજાનંદી સિંહ થાવ ગૌરવ। રાણા રાજગરને સ્વામિનારાયણ ભગવાન યાદ કરે છે, ભીમ જમદૂતને લાકડી મારી। સંતોએ લખ્યું છે આમાં કામ થઈ ગયું કોનું ખબર છે? બધા દરજીનું ટેભા લઈ લઈને જિંદગી સુધી આખા જગતના ટેભા લીધા, પણ પોતાના ટેભા ન લઈ શક્યો, કામ થઈ ગયું, નજરે જોયો, એકદમ હળવળ્યો, પીઠાખડી બાંધતા હતા ને ત્યાં જીવ આવ્યો પાછો, એટલે આ નરસિંહભાઈ જાગ્યા, હજુ શિવવાનું બાકી,
જેવો જાગ્યો એ ભાનમાં આવ્યો, સારો થયો, સ્વસ્થ થયો, દોડીને રાણાના ઘેર જઈને પગમાં પડ્યો, રાણા રાજભરના પગમાં, તમે મને બચાવ્યો છે, મેં નજરે જોયું છે. અને એ રાણા રાજગરે એને કંઠી બાંધી સત્સંગી કર્યો, અને પછી એ દરજી જીવ્યો ત્યાં ભજન કરીને ભગવાનના ધામમાં ગયો. રાણા રાજગર નો બીજો પ્રસંગ સ્વામિનારાયણ ભગવાન કહે છે. ધન્ય છે આવા ભક્તો ને, આ કઈ તાકાત કામ કરે છે. જમદૂત ને લાકડી મારી શકે આવી શક્તિ ક્યાંથી આવી, કોની પાસે આવી? તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેને બળ બહુ નામી તનુ, માન્યો પોતાને સેવક બનુ. જેને બહુ નામી નું બળ છે, હું તો એનો સેવક છું. એનામાં આ કરંટ આવે, યોગ્યતા હોય તો જ કરંટ આવે. બાકી કે છે કે સોનાના પાત્રમાં જ સિંહણનું દૂધ ટકે, બાકી બીજા પાત્રમાં ટકે નહીં. ગમે એટલો ઉપદેશ, ગમે એટલો સત્સંગ, ગમે એટલી વાતો, સિંહણનું દૂધ લાવીને ઘેટાને પાવતો એ ઘેટો કોઈ દાડો સિંહ થાય ન થાય. માટે યાદ રાખો, આપણે કોણ છીએ, કોના વંશ વારસમાં છીએ, કોની ભક્તિ કરીએ છીએ, કોના ભક્ત છીએ, એનો કઈક તો કરતો જોઈએ. વર્ષો પહેલા અંગ્રેજોના જમાનામાં રિવાજ હતો, ગામમાં એક ઘરમાં કોકને આગેવાન બનાવ્યો. જેમ કે સ્કૂલમાં નહીં, ક્લાસમાં એક છોકરાને મોનિટર બનાવે, એમ ગામમાં એક આગેવાન બનાવે અને પાઘડી બાંધે, અને એ પટેલ કહેવાય, આખા ગામનો મુખી. એમાં એક પટેલને તે દરબારે મુખી બનાવ્યો કે તું હવે આ ગામનો મુખી. પટેલના માથે પાઘડી આવી ને આખા ગામની વાતો ચર્ચા. પટેલ તો મુખી થયો એ તો હોજ્યા, પણ પટલામીના દીદાર બદલાઈ ગયા. ભારે વર્ષથી ચાલે, પગ પછાડતી ચાલે. કેમ, શું છે તમારે? અરે અમારે અમારે તો ઘરમાં મુખી છીએ અમે. અરે એ એવો પાણી ભરવા જાય તો એવા ખસકાથી ચાલે, વટથી ચાલે, જોર જોરથી ચાલે, કારણ અમારા ઘરવાળા મુખી છે. આપણે એમ જોવું જોઈએ અમારા ઘરવાળા કોણ છે. એ ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચરે, જેના ઓમ સુચિત્રમાં અનુસમ બ્રહ્માંડ કોટિ બને. માયા કાળ રવિ શશિ સુરકણો, આજ્ઞા ના લો ઉપેક્ષણ, એવા અક્ષરધામ ના અધિપતિ શ્રી સ્વામી. એ સામના ભગવાનનો હું ભક્ત છું. હા, ધ્યાન ક્યાં કરવાનું? માથાની કાંઈ તો કિંમત સમજો. પેલા આપણે છોકરો કહે છે નાળિયેરના 15 થઈ ગયા, પણ માથાના કેટલા થયા? મફત માં જવા દઉં છું માથું? એક નાળિયેરને 15 આપવા પડે તો આ ખોપરીના ભાવ મફતના ભાવે ધ્યાન ક્યાં જીતી દેવાની? ના ના ના, માથું એક છે અને એ સ્વામિનારાયણના ચરણે મૂકાઈ દીધું. રાજા માથા હોય તો જુદી વાત છે, ઘણા ને 10 માં માથા હોય એ પછી માણસ માં ન ગણાય. એ પછી એક 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 દરેક જગ્યાએ મૂકે, 10 માથા કોને હોય? આવો રાણો રાજગર દેહનો અંતકાળ આવ્યો. એને ખ્યાલ આવી ગયો હું કાલે ગામમાં જવાનો છું. ઘરમાં વાત કરી ભાભી હતા, બેન કાલે ગામમાં જવાનું છે, ચલો આવું છે. આ તો જાણે દાખલે જવાનું, ચાલો આવું છે. કોઈ તો કોઈ ભાભી ક્યાં તૈયાર થાય? ભાઈ ભાભી ભત્રીજા કોઈ તૈયાર ન થયા, પણ એના માં હતા. હું આવું
सारूआ दीकरो तैयार करे राणा ना पड़ी ना बेटा तू ना मारे पप्पा तुम्हारे जोड़ावो छे अरे आपणे आ जात्रा ही जता धाम में जाए छे ना मारे धाम में आवो छे तमारी साथे आवो छे अने वारो पलन थी जाय करो धुन तो मां अने दीकरो ए बेने बेसाड्या पलन थी वाळीने अने भगवान नु ध्यान कर्यो हे महाराज अने स्वामीनारायण भगवान रथ लईने आया અને એ રથમાં રાણો અને એમના માતાનો આત્મા એના દીકરાનો આત્મા આ બધા રથમાં બેઠા અને રાણાના ગર્ભાયથી રથ ચાલ્યો એ ખડખડ ખડખડ પૈણા થાય બધા પારણા ઉગાડી જોવા માંડ્યા તો રથમાં સ્વામિનારાયણ ભગવાન બેઠેલા અને એ રથમાં રાણો એમના માતુશ્રી અને એમનો દીકરો હસતા હસતા બેઠેલા અને રથ ચાલ્યો જતો હતો દીકરા ને લઈ અને અક્ષર ગામમાં પધાર્યા આખા ગામને દર્શન કર્યા સ્વામિનારાયણ ભગવાને આ વાત કરી રાણા રાજગરને કયા સંદર્ભમાં ભક્તિનો પણ એક કેફ હોવો જોઈએ બળ હોવું જોઈએ તાકાત હોવી જોઈએ બહુ અદભુત કથા છે સ્વામિનારાયણ ભગવાન